તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. બધા મજામાં છો? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ચેપ્ટર 2નો ઉદાહરણ નંબર 2.9 ભણીશું. ફરી બોલું, આજે આપણે ચેપ્ટર 2નો ઉદાહરણ નંબર 2.9 ભણીશું. રકમ વાંચું, પેન્સિલ, પેન, ચોપડો, કેલ્ક્યુલેટર લઈને બેસી જજો, જોડે જોડે ગણતા જજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 માઇક્રોફેરાડે એટલે કે 10 × 10⁻⁶ ફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક એટલે કે પરિપથ, બરાબર, 4 કેપેસિટરોનું એક નેટવર્ક એટલે કે પરિપથ તૈયાર કરવામાં આવ્યું છે અને એને 500 વોલ્ટના સપ્લાય સાથે એટલે કે બેટરી સાથે જોડવામાં આવ્યું છે. એને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. જો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 કેપેસિટર C1, C2, C3, C4 એનું નેટવર્ક તૈયાર કરેલું છે. એની જોડે 500 વોલ્ટનો બેટરી એટલે કે પાવર સપ્લાય જોડેલો છે, બરાબર, 500 વોલ્ટનો સપ્લાય જોડેલો છે. હવે તમે ધ્યાનથી જુઓ, A, B, C, D, બરાબર, અહીંયા કોઈ કનેક્શન નથી, અહીંયા કોઈ કનેક્શન નથી, પરંતુ અહીંયા જુઓ, અહીંયાથી એકા એટલે કે અહીંયા ડી બિંદુથી અને એ બિંદુથી બેટરીનું કનેક્શન કરેલું છે. એટલે કે C1, C2, C3 એ કોઈના કનેક્શનમાં નથી, સળંગ છે માટે એ શ્રેણીમાં થશે, અને C4 એ બેટરી જોડે કનેક્શનમાં છે માટે વિદ્યાર્થી મિત્રો એ C1, C2 અને C3 સાથે સમાંતરમાં થશે. ધ્યાનથી જો બીજી આકૃતિ બતાવું તમને. યસ, જો એ આકૃતિને આપણે સિમ્પલ બનાવવા જઈએ, સાદી બનાવવા જઈએ, તો આવી બને. C1, C2 અને C3 એ ત્રણે ત્રણ શ્રેણીમાં છે અને C4 એ C1, C2 અને C3 સાથે સમાંતરમાં છે અને C4 સાથે બેટરીનું કનેક્શન કરેલું છે. તો આગળ શું છે? એ ભાગ એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. લો, સૌથી સહેલો સવાલ પૂછી લીધો. ફરી બોલું, નેટવર્કનું એટલે કે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ એનો જવાબ, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થાય, બરાબર. કેમ એવું કર્યું? તો એનું રીઝન છે, ધ્યાનથી જુઓ, C1, C2 અને C3 એ શ્રેણીમાં છે અને શ્રેણીમાં કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો 1/ સરવાળો થાય, માટે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 બરાબર. દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે, માટે C1 બરાબર 10 માઇક્રોફેરાડે, C2 બરાબર 10 માઇક્રોફેરાડે, C3 બરાબર 10 માઇક્રોફેરાડે, બરાબર, ખબર પડી જાય સુધી. 1 + 1 + 1 3 માઇક્રોફેરાડે બરાબર, ઇન શોર્ટ 3/10 માઇક્રોફેરાડે બરાબર. વિદ્યાર્થી મિત્રો, 1/C માટે આપણે તો શું જોવે છે? C, તો બંની બાજુ ઊંધું કરી દો, 10 છે, માઇક્રો છે એટલે 10 × 10⁻⁶ / 3 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો, કેલ્સી તો તમારી જોડે છે જ, તો જવાબ વેરીફાઈ કરી જોજો, બરાબર. જવાબ એકવાર વેરીફાઈ તમારી રીતે કરી જોજો. 3.33 × 10⁻⁶ આવશે, 10/3 કરશો એટલે. એને બીજી રીતે લખવા જઈએ તો 3.33 માઇક્રોફેરાડે પણ કહી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ શું મળ્યું? હજી જે 3 કેપેસિટર શ્રેણીમાં હતા, બરાબર, જે 3 કેપેસિટર શ્રેણીમાં હતા એમનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું, પરંતુ આ 3 કેપેસિટરનું જે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું એટલે કે વિદ્યાર્થી મિત્રો, નવી સર્કિટ હવેની કેવી બનશે? ધ્યાનથી જુઓ, આ જે 3 હતા એનું સમતુલ્ય કેપેસિટન્સ સી મળ્યું, પરંતુ એ હજી C4 સાથે શેમાં છે? તો કે સમાંતર જોડાણમાં છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સમતુલ્ય સર્કિટ કેવી મળે? આવી મળે. ક્યારની? જ્યારે આ 3 એ 3નું સમતુલ્ય શોધી દો ત્યાર બાદની. તો હવે સી એ C4 જોડે સમાંતરમાં, તો હવે શું કરવું પડશે? ધ્યાનથી જુઓ, એના પછીનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે સી અને C4નું સમતુલ્ય કેપેસિટન્સ એ બંને સમાંતરમાં હોવાથી સીધો સરવાળો થાય C + C4, જ્યાં સી છે 3.33 માઇક્રોફેરાડે મૂકી દો અને C4 છે 10, એટલે એમાં તો વેરીફાઈ કરવાની જરૂર નહીં. 10 વત્તા 3 13.33 માઇક્રોફેરાડે C' આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવેની સર્કિટ કેવી થઈ જાય? ફાઇનલ આપણું C' અને એની જોડે જોડેલી છે બેટરી 500 વોલ્ટની, ખબર પડી જાય. ઇન શોર્ટ 4 કેપેસિટર હતા, એનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગણી અને એક કેપેસિટન્સમાં ફેરવ્યું એવું કહી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવી ગયો
હવે બી તરફ જઈએ, બી શું કહે છે ધ્યાનથી જુઓ, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર પણ શોધો. બરાબર, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર પણ શોધો. અને એક નોંધ આપી છે, ધ્યાનથી જુઓ કે નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુત ભાર જેટલો જ અને વિરુદ્ધ છે. ફરી બોલું, કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે કે ક્યુ એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુત ભાર જેટલો જ અને વિરુદ્ધ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલી વસ્તુ કીધેલી છે આ. એમ કહેવા માંગે છે કે કેપેસિટરની પ્લેટ પર એક પ્લેટ પર ધન ક્યુ વિદ્યુત ભાર છે, જેને ઊંચું સ્થિતિમાન કહેવાય, અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે, જેને નીચું સ્થિતિમાન કહેવાય. બંને વિદ્યુત ભારોના મૂલ્યો તો સરખા છે, પરંતુ તે એકબીજાથી વિરુદ્ધ નિશાનીના છે. ઇન શોર્ટ આટલું જ કીધેલું છે. બરાબર, તો હવે બી તરફ આગળ વધીએ. ફરી બી સવાલ વાંચું, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવા માટે ત્રણ કેપેસિટર C1, C2 અને C3 એ શ્રેણીમાં હતા, અને શ્રેણીમાં તમે જાણો છો એ પ્રમાણે, આપણે થિયરીમાં ભણ્યા એ પ્રમાણે વિદ્યુત ભાર સરખા હોય. શ્રેણીમાં દરેક કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભાર સરખા હોય, એટલે મેં અહીંયા શું લખ્યું છે, Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. એટલે કે હું જો Q શોધી દઉં તો મને પહેલા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર, બીજા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર અને ત્રીજા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર મળી જાય. અને શ્રેણીમાં હોય ત્યારે તમે જાણો છો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય, એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 લખાય, જ્યાં V1 બરાબર Q બાય C1, V2 બરાબર Q બાય C2, V3 બરાબર Q બાય C3 લખાય વિદ્યાર્થી મિત્રો. અને વોલ્ટેજ તો તમને મેં પહેલા જ રકમમાં કહી દીધું, 500 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3, Q આર સેમ, સો વી કેન કોમન આઉટ. બરાબર, 500 એમના એમ, આને શું કરી દેવાના, કોમન કાઢીને બહાર કાઢી લેવાના. ક્યુ એટલે અંદર વધે, 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એ શું છે, તો કે આપણું સમતુલ્ય કેપેસિટન્સ છે, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે, જેને આપણે 1/C વડે દર્શાવ્યું હતું. બરાબર, એ સી જો ઉપર જાય તો, અથવા તો એને હજી સિમ્પ્લિફાઈ કરીએ, ક્યુ બાય સી બરાબર 500 લખાય, અને જો સી ઉપર જાય તો સી તો તમે વિદ્યાર્થી મિત્રો શોધેલો જ છે. જો ત્રણે ત્રણ કેપેસિટન્સ જ્યારે શ્રેણીમાં હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્રણે ત્રણ કેપેસિટર જ્યારે શ્રેણીમાં હતા ત્યારે તેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C બરાબર 1/C2 સોરી માય મિસ્ટેક 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 મેળવ્યું હતું, અને એનો જવાબ લાયા હતા 3.33 માઇક્રોફેરાડે. એ જ કિંમત આપણે અહીંયા વાપરી છે, 3.33 માઇક્રોફેરાડે, એટલે 3.33 ગુણ્યા 10^-6. કેલ્ક્યુલેશન કરો, કેલ્સીથી વેરીફાઈ કરો, આનો જવાબ આવશે 16.65 ગુણ્યા 10^-6. ડાબી બાજુ 1, 2, 3 સ્ટેપ ખસો એટલે +3 થશે, 1.7 ગુણ્યા 10^-3 કુલમ વિદ્યુત ભાર આવશે. તો આ કઈ કઈ પ્લેટ પરનો વિદ્યુત ભાર મળ્યો, તો કે C1 કેપેસિટરની પ્લેટ પરનો, C2 કેપેસિટરની પ્લેટ પરનો અને C3 કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર મળ્યો. હવે જઈએ C4 પરના વિદ્યુત ભારને શોધવા માટે, એટલે કે કેપેસિટર C4ની પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધવા માટે. એ કેપેસિટર એકલું છે એટલે ડાયરેક્ટલી સૂત્ર લખાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV, બરાબર ખબર પડી જાય. અને સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય એટલે V એટલા ને એટલા જ રહેશે, કારણ કે C4 એ ઓલા ત્રણ જોડે સમાંતરમાં છે. બરાબર, પરંતુ વિદ્યુત ભાર બદલાય એટલે લખાશે Q4, અને કેપેસિટન્સ પણ બધા કરતા અલગ છે એટલે લખાશે C4. બરાબર, બધા કરતા અલગ મતલબ ઓલા ત્રણ સમતુલ્ય, ઓલા ત્રણ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું એના કરતા અલગ છે માટે. બરાબર, એટલે Q4 બરાબર C4 ઇન્ટુ V. તો Q4 બરાબર C4 બરાબર શું હતું, 10^-6 એટલે કે 10 માઇક્રોફેરાડે મલ્ટીપ્લાય બાય 500 વોલ્ટ, એટલે 10^-6 ગુણ્યા 500 એટલે કે 5000 × 10^-6, એટલે જવાબ આવશે 5 × 10^-3 કુલમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આની અંદર ફરી વાત કરી લઉં, આપણે શું કર, અગેન આઈ સ્પીક ઇન શોર્ટ. બરાબર, એટલે તમે જોઈ લો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 માઇક્રોફેરાડેના ચાર કેપેસિટર હતા, એનું નેટવર્ક બનાવ્યું,
500 વોલ્ટ ની બેટરી એને જોડે જોડી, તો નંબર એ શું હતો, નેટવર્ક નું સમતુલ્ય કેપેસિટન્સ હતો, બરાબર, તો એ શોધી નાખ્યું. ત્યારબાદ બી હતું દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો, એટલે કે Q1, Q2, Q3 અને ત્યારબાદ છેલ્લે Q4 પણ શોધી નાખ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં ક્યાંય કન્ફ્યુઝન હોય તમે મને પર્સનલી વોટ્સઅપમાં અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો, બરાબર, અને જો તમને ખબર પડી ગઈ હોય તો તમે મને ફીડબેક પણ આપી શકો છો. બરાબર, ધન્યવાદ.